ધર્મેશ પટેલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું બાળકો પ્રકરણ પાંચ સમાંતર શ્રેણીનો આઠમો વિડિયો લેક્ચર છે આગળના સાત બરાબર તમે અભ્યાસ કર્યો હશે ના કર્યો હોય તો કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો લાઈક કરી દેશો આ વિડીયો પણ લાઈક કરી દેશો હવે આજે નવી રીત એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ અઠ્યાવીસ છે શ્રેણી શોધો ત્રીજું પદ સોળ એટલે એ થ્રી કોઈ પણ નંબરનું પદ એટલે એ થ્રી બરાબર સોળ કહેવાય સાતમું પદ અઠ્યાવીસ તો એ સેવન એટલે અઠ્યાવીસ તમને એ એનનું સૂત્ર આવડે છે આપણે પેલા એનનું સૂત્ર લખી દઉં છું એ એન બરાબર જ્યારે જ્યારે આવો દાખલો હોય કે આ નંબરનું પદ આટલું અને આ નંબરનું પદ આટલું એટલે આ એક જ પદ્ધતિ હોય આવું દેખાય એટલે આ જ કરવાનું થાય એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્ર થયું આપણું ખાલી સૂત્ર મૂકી દીધું હવે ત્રીજું પદ સોળ છે ત્રીજું એટલે એ થ્રી એ થ્રી બરાબર સોળ ત્રીજું પદ એટલે એ થ્રી સોળ અને સાતમું પદ એટલે એ સાત બરાબર અઠ્યાવીસ ત્રીજું પદ સોળ એટલે એ થ્રી બરાબર સોળ સાતમું પદ અઠ્યાવીસ એટલે એ સાત બરાબર અઠ્યાવીસ હવે ત્રીજું એટલે એ વત્તા ટુ ડી કહેવાય આ કેવી રીતે સર આમાં કહેવાય એ વત્તા સિક્સ ડી બરાબર અઠ્યાવીસ પણ સર આ આવ્યું કેવી રીતે જો એન એટલે એ વત્તા એન માઇનસ વન એક ઓછો થાય એટલે તમારે કાયમ યાદ રાખવાનું કે એ થ્રી એટલે એ પ્લસ ટુ ડી કહેવાય એ સેવન એટલે એ પ્લસ સિક્સ ડી કહેવાય એ ચૌદ એટલે એ પ્લસ તેર ડી કહેવાય એ અડસઠ એટલે એ વધતા સડસઠ ડી કહેવાય આટલું કાયમ યાદ રાખવાનું થાય એ એન એટલે એ એક ઓછો કરવાનો આંકડો અને ડી તો એ થ્રી છે તો એ એક આંકડો ઓછો કરીએ એટલે ટુ ડી એ વત્તા ટુ ડી બરાબર સોળ એ વત્તા સિક્સ ડી બરાબર અઠ્યાવીસ હવે એક કામ કરીએ આને નંબર એક આપી દઈએ આને નંબર બે આપી દઈએ વચ્ચે એક ઊભી લીટી રાખીએ ચાલો હવે જો આપણે લોપની રીત શીખેલા છીએ તો આ બંનેનો લોપ કરી દઈએ હવે આ બંનેનો લોપ કરવો હોય આ બંનેનો લોપ કરવો હોય તો આપણે લખીએ પહેલાં એ વત્તા ટુ ડી બરાબર સોળ ચાલો એક અને બેનો લોપ કરતા હું લખું છું ખાલી લખવું જરૂરી નથી ઉકેલતા એવું લખીએ તો આપણને બે નો લોપ કરતા લોપ કરીએ એ વત્તા ટુ ડી બરાબર સોળ અહીં શું થાય એ વત્તા સિક્સ ડી બરાબર ચાલો લોપ કરીએ લોપ કરશે એટલે એ માઇનસ થશે આ પણ માઇનસ થશે આ પણ માઇનસ લોપની રીત આપણને આવડે છે પ્રોબ્લેમ હોય તો આપણો લોપની રીતવાળો ભાગ જોઈ લેવાનો લોપની રીતવાળો ભાગ જોઈ લેવાનો કદાચ મારો સૌપ્રથમ વિડિયો લોપની રીતનો હતો એ જતું રહેશે ટુ ડી માઇનસ સિક્સ ડી એટલે માઇનસ ફોર ડી નાનામાંથી મોટું માઇનસ બાર બંને બાજુ માઇનસ છે એટલે કાઢી નાખવાના ચલો બાર ભાગ્યા ચાર એટલે ડી આવશે ત્રણ ડી આવશે ત્રણ હવે જુઓ આ મે શોધ્યો એટલે ડી ત્રણ આવ્યો હવે આ કિંમત સમીકરણ ગમે તેમાં મૂકી દઈએ આપણે છ મૂકીશું આ એકમાં મૂકી દઈએ એ વત્તા ટુ ડી બરાબર સોળમાં મૂકતા ચલા એ વત્તા ટુ ડી બરાબર સોળમાં મૂકતો ચલો એની જગ્યાએ એ જ રહેશે ટુ ડી એટલે બે ગુણ્યા ત્રણ બરાબર સોળ એટલે એ વત્તા છ બરાબર સોળ એટલે એ બરાબર સોળ માઇનસ છ એટલે એ બરાબર દસ આવશે એ કેટલો આવ્યો તો દસ હવે આપણે શ્રેણી લખવી છે તો શ્રેણી આવી રીતે લખાય શ્રેણી અહીંયા બાજુમાં લખું છું શ્રેણી શ્રેણી આવી લખાશે એ એ પ્લસ ડી યાદ રાખવાનું છે આ પહેલા વિડીયોમાં વાત થઈ ગયેલી છે એ પ્લસ થ્રી ડી એમ અનંત સુધી એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી એમ અનંત સુધી ચલો એની જગ્યાએ કેટલા તો દસ પછી એ વત્તા ડી એટલે દસ વત્તા ત્રણ એટલે તેર દસ વત્તા ત્રણ એટલે તેર તેર વત્તા ત્રણ એટલે સોળ ત્રણ ત્રણ ઉમેરતા જવાનું તફાવત ત્રણ છે આ ડી કેટલો આવ્યો છે આપણો ત્રણ એ કેટલો આવ્યો દસ તો પહેલું પદ દસ એટલે પહેલું પદ દસ ત્રણ ઉમેરીએ એટલે તેર બીજા ત્રણ ઉમેરો એટલે સોળ ત્રીજા ત્રણ ઉમેરો એટલે ઓગણીસ આ પ્રમાણે અનંત સુધી આવશે તો આ શ્રેણી શ્રેણી શોધો કે એટલે આટલે અટકી જવાનું હવે આમાંથી એ અનેડી મળી ગયા ગમે તે માગી શકે એ અનેડી મળે એમ કે પંદરમું પદ શોધો તો એન નું સૂત્ર મૂકી દેવાનું પંદર પદો સરવાળો શોધો તો એસેન નું સૂત્ર મૂકી દેવાનું એનમું પદ શોધો તો એન નું સૂત્ર મૂકવાનું એન પદોનો સરવાળો શોધો તો સરવાળો કહે તો એસેન નું સૂત્ર કોઈ પણ નંબરનું હોય એ અને ડી આપણી જોડે હોવા જોઈએ બહુ જ સહેલી રીત છે આ નંબરનું પદ આ અને આ નંબરનું પદ આ તો એ નંબરનું પદ સોળ એટલે એ થ્રી બરાબર સોળ એ સેવન બરાબર અઠ્યાવીસ લખી દેવાનું અહીંયા એ પ્લસ ટુ ડી કહેવાય આ એ પ્લસ સિક્સ ડી કહેવાય પછી લોપ કરી દેવાનું લોપ કરો એટલે પહેલાં ડી મળશે જો એક રસ્તો બીજો બતાવો ડી શોધવાનો રસ્તો ખાલી ડી શોધવાનો જ રસ્તો અથવા એકલા ડી માટેની વાત છે આ બ્લોકમાં શીખવાડું છું ડી બરાબર એ સેવન મોટો આંકડો મૂક્યો એ સેવન એમાંથી એ થ્રી નીચે સેવન માઇનસ થ્રી જો લોપ ના કરવો હોય લોપ ના કરવો હોય ડી શોધવા માટે લોપ ના કરવો હોય તો બીજો એક રસ્તો બતાવું છું ડી બરાબર આમાં એ થ્રી અને એ સેવન એમાં મોટો કયો તો એ સેવન તો એ સેવન નીચે સેવન 3 થ્રી ભૂલથી કદાચ એ થ્રી માઇનસ એ સેવન નીચે થ્રી માઇનસ સેવન લખાય તો એ વાંધો નહીં પણ આપણે મોટું પહેલાં રાખવાનું એ સેવન માઇનસ એ થ્રી ભાગ્યા સેવન માઇનસ થ્રી ચાલો જોઈએ એ સેવન કેટલો અઠયાવીસ એ થ્રી કેટલો સોળ સાતમાંથી ત્રણ જાય તો કેટલા ચાર અઠ્યાવીસમાંથી સોળ જાય તો કેટલા બાર ભાગ્યા ચાર કેટલા આવ્યા ત્રણ ચાર તરી બાર ખબર પડી ગઈ જો લોપની રીત ના કરવી હોય આ બંને સમીકરણનો લોપ ના કરવો હોય પછી તો આ કરવું જ પડે ની કિંમત આવી ગઈ પછી આ ગમે તે એકમાં મૂકવું પડે આ પહેલાંમાં મૂકી દીધું બીજામાં મૂકો તો પણ ચાલે તમારે એ દસ આવશે પણ ડી શોધવાનો રસ્તો બતાવ્યો આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકાય કો તો લોપ કરો કો તો અસૂત્ર મૂકો તમને જેમ અનુકૂળ પડે એમ કરવાનું થાય મને લોપ વધુ અનુકૂળ છે ચાલો બીજો દાખલો જોઈએ એક સમાંતર શ્રેણીનું હું લખતો નથી એક સમાંતર શ્રેણીનું પાંચમું પદ ચૌદ છે અને આઠમું પદ છવ્વીસ છે તો દસમુ પદ શ્રેણી માગી હતી શ્રેણી માગે કે દસમુ પદ માગે કે દસ પદ આટલે સુધી એ અને ડી પહેલા શોધવા પડે ચલો પહેલા ટીએનનું સૂત્ર હું લખી દઉં છું ખાલી ટીએન આ સૂત્ર એટલા માટે લખીએ છીએ કે એનો ઉપયોગ અહીંયા થઈ જાય છે એટલે ટીએન સોરી ટીએન એન લખીએ આપણે ટીએન એજ એન હો પહેલા વિડીયોમાં વાત થઈ ગયેલી છે ટીએન એજ એન ટી એન લખાય તો ખોટું નથી પણ એન બરાબર બુકમાં આપણી એ એન છે એટલે એ એન લખીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો પાંચમું પદ ચૌદ એટલે એ પાંચ બરાબર ચૌદ આઠમું પદ છવ્વીસ એટલે એ આઠ બરાબર છવ્વીસ પાંચમું પદ ચૌદ છે આઠમું પદ છવ્વીસ છે ચલો બે ભાગ પાડી દઈએ ચલો પાંચમું એટલે શું લખીશું એ વત્તા ચાર ડી બરાબર ચૌદ સમીકરણ પહેલું આઠમું પદ એ આઠ એટલે એ વત્તા સાત ડી સમીકરણ બે બંનેનો લોપ કરી દઈએ ચલો લખી દઉં એ વત્તા ચાર ડી બરાબર ચૌદ એ વત્તા ચાર ડી બરાબર ચૌદ એ વત્તા સાત ડી બરાબર છવ્વીસ માઇનસ 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 તમારે આ ના કરવું હોય આ લોપ ના કરવો હોય તો આ સીધું ડીનું સૂત્ર લખી શકાય એમાં એમ લખવાનું એ આઠ માઇનસ એ પાંચ નીચે આઠ માઇનસ પાંચ એવું લખી શકાય તમે જાતે ટ્રાય કરી લેશો એ ઉડી જશે ચાર ડી ઓછા સાત ડી નાનામાંથી મોટું કાઢવાનું છે માઇનસ ત્રણ ડી ચૌદમાંથી છવ્વીસ કાઢવાના છે છમાંથી ચાર જાય તો બે બેમાંથી એક જાય તો એક માઇનસ આવશે ડી બરાબર બાર ભાગ્યા ત્રણ અને બંને બાજુ માઇનસ છે એટલે કાઢી નાખ્યું છે ચાલો ડી કેટલો આવી ગયો ચાર ચલો આ કિંમત શેમાં મૂકતા આ કિંમત ચાર ડી બરાબર ચૌદ માં મૂકતા લખી દઈએ એ વત્તા ચાર ડી એટલે ચાર જ બરાબર ચૌદ એટલે એ વત્તા સોળ બરાબર ચૌદ એટલે એ બરાબર ચૌદ માઇનસ સોળ એટલે એ બરાબર માઇનસ બે એ તો ઋણ હોય હો એન ઋણ ના હોય એન ઋણ ના હોય અપૂર્ણાંક ના હોય એ અનેડી તો ગમે તે હોઈ શકે ઋણ પણ હોઈ શકે અપૂર્ણાંક પણ હોઈ શકે ચાલો એ અનેડી બંને મળી ગયા હવે શ્રેણી માગી નથી શ્રેણી માગી હોય તો એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી ચલો સવાલ લઈ જ લઈએ શ્રેણી પણ શોધો પહેલાં શું માંગ્યું છે દસમું પદ દસમું પદ એટલે દસમા પદનું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી દસમું પદ એટલે એ દસ બરાબર એની જગ્યાએ કેટલા લખીશું તો માઇનસ બે વત્તા એન માઇનસ એક એન એટલે દસ કહેવાય આમાં દસ ઓછા એક ડી કેટલો તો ચાર એટલે માઇનસ બે વધતા દસમાંથી એક જાય તો નવ અને નવ ચોક છત્રીસ છત્રીસ માંથી બે જાય તો ચોત્રીસ તો દસમું પદ કેટલું આવ્યું ચોત્રીસ આ પહેલો જવાબ થયો દસમું પદ કેટલું આવ્યું તો દસમું પદ ચોત્રીસ છે આ પહેલો જવાબ થયો આપણો હવે કે છે શ્રેણી શોધો તો શ્રેણી તો આપણને ખબર છે કે શ્રેણી એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ મનંત સુધી લઈ લઈએ એ પ્લસ થ્રી એક સ્ટેપ મૂકી દઈએ બીજું ખાલી દેખાવ કરવા જ મૂકવાનું છે આ પદ ચાલો એ એટલે કેટલો તો માઇનસ બે માઇનસ બેમાં ચાર ઉમેરીએ માઇનસ બે વત્તા ચાર એટલે મૂળ ચારમાંથી બે જ કાઢવાના એટલે બે માઇનસ બેમાં ચાર ઉમેરે એટલે બે બેમાં ચાર ઉમેરો તો છ છ ચાર ઉમેરો તો દસ દસમાં ચાર ઉમેરો તો ચૌદ આ પ્રમાણે શ્રેણી આવશે જુઓ પાંચમું પદ ચૌદ થઈ ગયું એણે કહ્યું તો પાંચમું પદ ચૌદ છે જુઓ એક બે ત્રણ ચાર પદ ચૌદ છે તો આમાં થોડું ધ્યાન રાખીને લોપની રીત કરીએ અથવા ડી શોધવાનું સૂત્ર મૂકીએ જેમ અનુકૂળ પડે એમ તમારે અહીંયા ડીનું સૂત્ર મૂકી શકાય એ મૂકીને ડી શોધવું હોય તો શોધવાનું પછી કિંમત આપણે પહેલાં સમીકરણમાં મૂકી દેવાની બરાબર ચાલો હવે અહીંથી પૂરું થઈને દાખલો અહીં શરૂ કરેલો છે હં સમાંતર શ્રેણીનું ચોથું પદ સત્તર અને સાતમું પદ આઠ છે તો એકવીસ પદોનો સરવાળો શોધો શું માગ્યું છે મહત્વનું નથી ચોથું પદ સત્તર સાતમું પદ આઠ એટલે આપણી રીત ફિક્સ લોકની રીતવાળી કાં તો પછી ડીનું સૂત્ર મૂકવાનું થાય ચલો પહેલાં એનું સૂત્ર લખી દીધું હવે ચોથું પદ સત્તર છે ચોથું એટલે એ ચાર બરાબર સત્તર સાતમું પદ આઠ છે એટલે એ સાત બરાબર આઠ વચ્ચે થોડી લીટી દોરી દઈએ એ ચાર એટલે કેટલા એ વત્તા ત્રણ ડી બરાબર સત્તર અહીંયા એ વત્તા છ ડી બરાબર આઠ આ નંબર એક આ નંબર બે ચલો લોપ કરી દઈએ એ વત્તા ત્રણ ડી બરાબર સત્તર નીચે લખવું એ વત્તા છ માઇનસ 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 એ ઉડી જશે ત્રણ ડી માઇનસ છ ડી એટલે માઇનસ ત્રણ ડી સત્તરમાંથી આઠ જાય જો મોટામાંથી નાનું કાઢવાનું છે સત્તરમાંથી આઠ જશે એટલે નવ રહેશે એટલે ડી બરાબર જો એક બાજુ ઋણ વધે છે તો ઋણ મૂકી દેવું પડશે બે બાજુ ઋણ હોય તો કાઢી નાખવાનું ચલો નવ ભાગ્યા ત્રણ આ માઇનસ માઇનસ ત્રણ નીચે મૂકશો તો પણ ચાલશે એટલે ડી બરાબર કેટલા આવશે ત્રણ તરી નવ એટલે માઇનસ ત્રણ થશે ડી બરાબર આવશે માઇનસ ત્રણ આ કિંમત એકમાં મૂકતા ચલો એક લખી દઈએ એ વત્તા ત્રણ ડી બરાબર સત્તર એમાં મૂકીએ એ વત્તા ત્રણ ડીની જગ્યાએ માઇનસ ત્રણ બરાબર સત્તર એટલે એ માઇનસ નવ બરાબર સત્તર એટલે એ બરાબર સત્તર વત્તા નવ સત્તર વત્તા નવ નવ સોળ બધી એક એટલે છવ્વીસ સત્તર અને નવ કેટલા થશે છવ્વીસ ફરીથી એકવાર ચોથું પદ એટલે એ ચાર સાતમું પદ એટલે એ સાત એ ચાર એટલે એ વત્તા ત્રણ ડી એ સાત એટલે એ વત્તા છ ડી બંનેનો લોપ ડી બરાબર માઇનસ ત્રણ કિંમત સમીકરણ એકમાગ બેમાં ગમે તેમાં મૂકી શકાય ડી શોધવાની બીજી પદ્ધતિ તમને યાદ છે ડી બરાબર એ સેવન માઇનસ એ ફોર ભાગ્યા સાત માઇનસ ચાર પહેલા દાખલામાં આપણે ઉપયોગ કર્યો તો એવું કરીને પણ ડી શોધી શકાય ચલો એ અને ડી બંને મળી ગયા હવે શ્રેણી માગી નથી સીધો સરવાળો માગ્યો છે ચલો સરવાળો માંગેલો છે તો આપણે સરવાળો શોધીએ સરવાળ માટે કયું સૂત્ર એસેન નું સૂત્ર ચલો એસેન નું સૂત્ર કયું એસેન બરાબર એન ભાગ્યા બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આવું સૂત્ર છે એસેન બરાબર એન ભાગ્યા બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી ચલો એસેન એસ કેમ એસ લખ્યો સરવાળો માગ્યો છે એટલે કોઈપણ નંબરનું પદ માગ્યું હોય તો એ એન લખાય સરવાળો છે એટલે એસ એન મુકાય હવે કેટલા પદોનો એકવીસ પદોનો એટલે એસ એકવીસ એન ભાગ્યા બે એટલે એકવીસ ભાગ્યા બે ચલો ટુ એ એટલે બે ના કોષમાં છવ્વીસ વત્તા એન માઇનસ વન એકવીસ માઇનસ વન ડી માઇનસ ત્રણ હવે અહીંથી લખીએ છીએ માટે એસ એન એટલે એસ એકવીસ બરાબર એકવીસ ભાગ્યા બે એમના એમ છવ્વીસ દુ બાવન વધતા જુઓ એકવીસ માંથી એક જાય તો વીસ એકવીસમાંથી એક જાય તો વીસ અને વીસ તરી સાહીઠ પણ આ માઇનસ છે એકવીસમાંથી એક જાય તો પ્લસ વીસ આ માઇનસ ત્રણ જોડે ગુણાકાર એટલે માઇનસ થઈ જશે એટલે વીસ તરી સાહીઠ થશે એટલે માઇનસ સાઈઠ એકવીસ ભાગ્યા બે બાવન માંથી સાઈઠ જાય એટલે માઇનસ આઠ બે ચોક આઠ ઉડશે એકવીસ ચોક ચોર્યાસી નિશાની માઇનસ છે માઇનસ મુકાય સરવાળો માઇનસ હોઈ શકે સરવાળો માગ્યો છે એકવીસ પદોનો સરવાળો કેટલો છે માઇનસ સારું કદાચ એમ પણ કે

છવ્વીસ વત્તા એન તો એન જ રહેશે ડી કેટલો માઇનસ ત્રણ કૌશ છોડી દઈએ તો છવ્વીસ માઇનસ ત્રણનો એન જોડે ગુણાકાર માઇનસ ત્રણ એન માઇનસ ત્રણનો માઇનસ એક જોડે ગુણાકાર પ્લસ ત્રણ એટલે છવ્વીસ ને ત્રણ કેટલા ઓગણત્રીસ તો ઓગણત્રીસ માઇનસ ત્રણ એન જુઓ એક વાત મહત્ત્વની છે આ એનમુફત થયું તમને આ નંબરનું પદ આટલું અને આ નંબરનું પદ આટલું કે એટલે આ બે ભાગમાં દાખલો વહેંચી દેવાનો તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે કે આ નંબરનું પદ આટલું ને આ નંબરનું પદ આટલું તમારા મગજમાં લોપની રીત આવી જવી જોઈએ કે બે ભાગ પાડીને લોપની રીત એટલે એ અને ડી મળી જાય પછી તો જે માગ્યું હોય એ તો આપણું જૂનું જ છે બધું સરવાળો માગે કોઈ નંબરનું પદ માગે શ્રેણી માગે જે માગે જવાબ આપવાનો પછી પણ એ અને ડી આપણે આવી જવા જોઈએ ચાર નંબરનો દાખલો દાખલામાં હું થોડો થોડો ચલો એક શ્રેણીનું સમાંતર શ્રેણીનું ચોથું પદ ત્રીસ છે આઠમું પદ દસ છે છે તો કયું પદ થાય પાછળનો સવાલ હાલ આપણે જોવો નથી આપણે પેલા ચોથું પત્રીસ છે ચોથું પત્રીસ એટલે શું કહીશું ચોથું એટલે પહેલાં ટીએનનું સૂત્ર એ એનનું સૂત્ર ચાલો એ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ટીએન એટલા માટે બોલાઈ જાય છે કે આગળનો જે કોર્સ હતો એમાં એન સંકેત નહોતો એમાં ટીએન સંકેત ટીએન લખો એ એન લખો બંને એકની એક જ વાત છે આપણી બુકમાં એન સંકેત વાપરેલો છે બંને વાપરી શકાય કેપિટલ ટી એન પણ લખી શકાય સ્મોલ ટી પણ લખી શકાય અને એન પણ લખી શકાય આપણે એન લખીએ છીએ તો એ એન બરાબર એ પ્લસ એન ડી ચાલો ચોથું પદ ત્રીસ છે ચોથું પદ ત્રીસ એટલે એ ચાર બરાબર ત્રીસ પદ દસ છે એ આઠ બરાબર દસ બે ભાગ એ ચાર એટલે એ વત્તા ત્રણ ડી નંબર એક એ આઠ એ વત્તા સાત ડી નંબર બે લોપ કરીએ ચાલો લોપ નથી કરવો સૂત્ર મૂકીએ પેલું ડીનું સૂત્ર મૂકીએ સીધું ડીનું સૂત્ર આવું હતું ડી બરાબર એ આઠ મોટો ભાગ માઇનસ એ ચાર નીચે આઠ માઇનસ ચાર જુઓ જે દાખલો મેં સૂત્રથી લખ્યો છે એ તમારે લોભથી ટ્રાય કરી લેવાનો જે લોભથી ગણ્યો છે એ સૂત્રથી ટ્રાય કરીને ડીલ આવી દેવાનો ડીલ આવીએ ત્યાં સુધીની જ વાત છે બાકી તો આગળનો દાખલો સરખો જ હોય ચાલો જોઈએ એ આઠ કેટલો એ આઠ એટલે દસ એ ચાર કેટલા તો ત્રીસ નીચે આઠ માઇનસ ચાર આઠ માઇનસ ચાર એટલે ચાર હવે દસમાંથી ત્રીસ જશે એટલે નાનામાંથી મોટું જશે એટલે માઇનસ જવાબ આવશે એટલે માઇનસ વીસ ભાગ્યા ચાર કેટલો આવ્યો માઇનસ પાંચ ડી કેટલો થયો માઇનસ પાંચ થયો જુઓ ડી બરાબર પાંચ ચાર પંચોવીસ એટલે ડીની કિંમત આવી માઇનસ પાંચ હવે ડીની કિંમત માઇનસ પાંચ આવી ગઈ લોપની રીતે લાવો કે આ રીતે લાવો ડી મળી ગયો હવે આપણે પહેલાં સમીકરણમાં કિંમત મૂકી દઈએ પહેલાંમાં એટલા માટે કે પહેલું સમીકરણ નાનું હોય એ વધતા ત્રણ ડી આ સાત ડી મોટું છે ગમે તેમાં મૂકો કોઈ ફરક પડશે નહીં ચલો એ વધતા ત્રણ ડી બરાબર ત્રીસ એટલે એની જગ્યાએ કેટલા મૂકીશું એ તો નથી એ જ ત્રણ ડી માઇનસ પાંચ બરાબર ત્રીસ એટલે એ માઇનસ પંદર બરાબર ત્રીસ એટલે એ બરાબર ત્રીસ વત્તા પંદર એટલે એ બરાબર ત્રીસ અને પંદર પિસ્તાળીસ એ બરાબર પિસ્તાળીસ એ બરાબર હવે આપણે બધા જ દાખલા એક જ રીતના ગણ્યા છે આ શરૂઆત જોવાની પાછળથી બધામાં અલગ અલગ માગેલું છે પણ એ આપણે શીખી ચૂક્યા છીએ એ બરાબર પિસ્તાળીસ હવે એણે શું કહ્યું છે જુઓ એ અને ડી મળી ગયા શ્રેણી તો માગી નથી શ્રેણી માગી હોય તો એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી લખી શકાય શ્રેણી માગી હોય તો ચાલો શ્રેણી શોધો તમને પ્રેક્ટિસ થાય એટલા માટે મારે રકમમાં ફેરફાર કરી કરીને નવું નવું એનું એ રિવિઝન કરવું પડે છે ચાલો શ્રેણી લખી દઈએ આપણે શ્રેણી કેવી કહી હતી આપણે એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી આગળ જશે આમ ચલો એટલે કેટલો એની જગ્યાએ પિસ્તાલીસ ચલો પિસ્તાળીસ એ પ્લસ ડી ડી માઇનસ છે પિસ્તાળીસ માઇનસ પાંચ એટલે ચાલીસ ઘટશે અમે ઘટે જુઓ ચોથું પદ ત્રીસ હતું આઠમું પદ એટલે આગળ જઈએ તો પણ ઘટે છે આ ઘટતી શ્રેણી છે અહીંયા પણ ઘટશે પાંચ પાંચ પિસ્તાળીસ ચાલીસ હજુ પાંચ ઘટાડો ચાલીસમાંથી પાંચ જાય તો પાંત્રીસ પાંત્રીસમાંથી પાંચ જાય તો ત્રીસ એમ કરતાં કરતાં અનંત સુધી આવશે આ શ્રેણી આ શ્રેણી માગી હોય તો આલખાય હવે એણે કહ્યું છે કયું પદ જીરો થાય કયું પદ કતો કેટલામું પદ એટલે એ એન કહીએ છીએ એ એન બરાબર ઝીરો છે ધારો કે એનમું પદ ઝીરો છે ધારો કે એ એન બરાબર ઝીરો ધારતા આપણી રીતે આવી ગઈ છે આગળ કે એન બરાબર જીરો ચાલો એ નું સૂત્ર મૂકી દઈએ કેટલામું કે કયું એવું કે એટલે એ એન જ આવે એન લઈ લેવાનું કેટલામું પદ સિત્તેર થાય એ જગ્યાએ બધા દાખલા ગણ્યા ચલો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી મૂકી દઉં છું એન ની જગ્યાએ જીરો એન ની જગ્યાએ જીરો બરાબર એ એટલે પિસ્તાલીસ વત્તા એન માઇનસ વન એન તો એન જ રહેશે એ એન જીરો છે એન જીરો નથી ડી માઇનસ પાંચ હવે આવું શીખ્યા હતા આપણે જીરો પિસ્તાળીસ આ બાજુ લઈએ તો માઇનસ પિસ્તાલીસ છેદમાં માઇનસ પાંચ બરાબર એન માઇનસ એક યાદ આવી ગયું હા આગળના બે ત્રણ વિડીયોમાં બધામાં આ રીત હતી ત્રણ ચાર વિડીયો બધામાં બહુ જ અગત્યની રીત માઇનસ પિસ્તાળીસ ભાગ્યા માઇનસ પાંચ બરાબર એન માઇનસ વન પાંચ નવ પિસ્તાળીસ બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે નવ બરાબર એન માઇનસ વન તો તમે એનને એકલો રાખો તો આ બાજુ નવ વત્તા એક અને નવ વત્તા એક કેટલા થશે દસ થશે એટલે એન બરાબર આવશે દસ એન બરાબર એન બરાબર દસ દરેક રીતનો શરૂઆત સરખી હતી પણ દરેક રીતમાં પાછળથી માગેલું છે અલગ અલગ એવો એક દાખલો હવે છેલ્લે એક જોઈ લઈએ એટલે તમને ચોપડીના કે કોઈ પણ દાખલા ગણવામાં તકલીફ ના પડે વાત એકની એક જ છે કે આ નંબરનું પદ આટલું આ નંબરનું પદ આટલું એટલે એ વત્તા ત્રણ ડી અહીંયા એ વત્તા સાત ડી લોપ કરી દો કે ડીનું સૂત્ર મૂકો એટલે ડી મળી જાય એની કિંમત ગમીકરણ ગમે તે સમીકરણો મૂકી એટલે એ મળી જાય પછી જે માગ્યું હોય એ કરવાનું થાય એક શ્રેણીમાં કુલ પંદર પદ ત્રીજું પદ ચાલીસ ચલો ત્રીજું તો ચાલીસ આવી ગયું છેલ્લું એકસો સાહીઠ તો છેલ્લું કયા નંબરનું હશે ત્રીજું પદ ચાલીસ વિચારો બાળકો ત્રીજું પદ ચાલીસ છે છેલ્લું એટલે કયું છેલ્લું એટલે કયું પદ કુલ કેટલા પદ છે પંદર પદ તો છેલ્લું એટલે પંદરમું પદ કુલ પંદર પદ જ છે તો છેલ્લા નંબરનું પંદરમું પદ હોય તો પંદરમું પદ એકસો સાહીઠ છે ચલો પેલા એન નું સૂત્ર લખી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ત્રીજું પદ ચાલીસ એટલે એ ત્રણ બરાબર ચાલીસ છેલ્લું પદ એકસો સાહીઠ છેલ્લું એટલે કયું પંદરમું પંદરમું પદ બરાબર એકસો ને સાહીઠ ચલો લીટી દોરી દઈએ એ જ દાખલો થઈ ગયો આપવાની પદ્ધતિ જોઈ તમે છેતરવા માટે આ આવા પ્રકારનું પૂછી શકે આપણે શાંતિથી વિચારીને વિચારીને લખવાનું બસ આવું પૂછાય એટલે આપણને એમ લાગે કે પેપર અઘરું આવ્યું વાસ્તવમાં એનું એ જ છે કહે છે કે શ્રેણીમાં કુલ પંદર પદો છે અને છેલ્લું પદ એકસો સાઈઠ છે એટલે પંદર મુજ એકસો સાઈઠ હોય સીધું તૈયાર લખીને આપે એવું કંઈ જરૂરી નહીં ચલો એ ટુ ડી બરાબર ચાલીસ અને નંબર એક એ વત્તા અહીંયા ચૌદ ડી આવશે બરાબર એકસો સાહીઠ નંબર બે ચલો લોપ કરી દઈએ આમાં લોપ કરીશું કે સૂત્ર મૂકીશો સૂત્ર મૂકવું છે ચલો સૂત્ર મૂકીએ ડી બરાબર એ પંદર માઈનસ એ ત્રણ નીચે પંદર માઇનસ ત્રણ લોપ પણ કરી શકાય ચલો એ પંદર કેટલો એકસો સાહીઠ એ ત્રણ કેટલો ચાલીસ પંદર માંથી ત્રણ જાય તો કેટલા તો બાર એકસો સાહીઠ માંથી ચાલીસ કાઢીએ એટલે એકસો વીસ ભાગ્યા બાર એકસો વીસ ચાલો ડી બરાબર દસ હવે આ શામાં મૂકીશું શામાં મૂકીશું પેલા સમીકરણમાં ચલો એ ટુ ડી બરાબર ચાલીસ એમાં એ ટુ ડી એટલે દસ બરાબર ચાલીસ એટલે એ વત્તા દસ દુ વીસ બરાબર ચાલીસ તો એ બરાબર ચાલીસ માઇનસ વીસ એટલે એ બરાબર ચાલીસ માંથી વીસ જાય તો વીસ 40 માંથી વીસ જાય તો વીસ રહેશે તો એ બરાબર હવે એ અને ડી બંને મળી ગયા એનમું પદ માગ્યું છે એનમુ એટલે એન નું સૂત્ર એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તમારે આ નીચે જ ગણી જવાનું છે તમારે સાઈડમાં ગણવાનું નથી આ દાખલો નીચે જ જશે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો એ કેટલો તો વીસ એન માઇનસ વન એટલે એન માઇનસ વન ડી કેટલો તો દસ તો વીસ વત્તા દસ એન ઓછા દસ દસ એન પહેલા મૂકી દઈએ વીસમાંથી દસ જાય તો દસ એટલે પ્લસ દસ આ એનમું પદ થયું આ એન આવ્યો આ એનમું પદ કહીશું આપણે આને એ એન એટલે એનમું પદ હમ ચાલો હવે એની એન પદોનો સરવાળો એટલે એસ એસએનનું સૂત્ર એસ એન બરાબર એન ભાગ્યા બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી ચાલો એસ એન એન ભાગ્યા બે એમના એમ ટુ એ એટલે બે કંસમાં વીસ વત્તા એન માઇનસ વન ડી એટલે દસ એટલે એન ભાગ્યા બે આ દાખલા આગળ ગણી ચૂક્યા છીએ આવા વીસ દુ ચાલીસ વત્તા દસ એન ઓછા દસ તો એન ભાગ્યા બે અહીંયા દસ એન પહેલાં મૂકીએ ચાલીસમાંથી દસ જાય તો ત્રીસ એટલે પ્લસ ત્રીસ હવે જુઓ મેં તમને કહ્યું હતું આમ તો એનને અંદર ગુણી દેવાનો હોય પણ અંદરથી બે સામાન્ય નીકળતા હોય તો કાઢી લેવાય આ બે ઉડી જાય એટલા માટે

પાંચ એન વર્ક વત્તા પંદર એન હવે આ પ્રકારના થોડા દાખલા હોમવર્કમાં આપી દઉં પ્રેક્ટિસ માટે આપી દઉં આમ તો પ્રેક્ટિસ માટે આજે એવો વિચાર હતો કે અત્યાર સુધી જેટલી રીતો ચાલી એના બધા દાખલા આપવા પણ એ નેક્સ્ટ ટાઈમ લઈશું ચલો પ્રેક્ટિસ માટેના દાખલા નંબર એક સમાંતર શ્રેણીનું સાતમું પદ બાર અને બારમું પદ બોતેર છે અને બારમું પદ બોતેર છે તો શ્રેણી શોધો તો શ્રેણી શોધો હું જવાબ લખી દઉં છું શ્રેણી આવી આવશે માઇનસ સાહીઠ માઇનસ અડતાલીસ માઇનસ છત્રીસ માઇનસ ચોવીસ એમાં સુધી આ જવાબ છે પહેલા દાખલાનો જવાબ થયો ચાલો બીજો એક દાખલો લઈએ સાતમું પદ અઢાર અને અઢારમું પદ સાત છે તો એકસો એકમું પદ શોધો ચલો આનો જવાબ પણ આપી દઉં છું એકસો એકમું પદ થશે માઇનસ છોતેર માઇનસ છોતેર આ બીજાનો જવાબ ત્રીજો દાખલો સાતમું પદ એકસો આઠ અને અગિયારમું પદ બસો બાર છે તો એનમું પદ શોધો જવાબ આવશે છવ્વીસ એન માઇનસ ચુંબોતેર છવ્વીસ એન માઇનસ ચુંબોતેર ચાર નંબરનો દાખલો અગિયારમું પદ અડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો એકત્રીસમું પદ શોધો આનો જવાબ છે એકસોતેર એકસો ઇઠોતેર શ્રેણીમાં કુલ પચાસ પદ છે ત્રીજું પદ અને છેલ્લું પદ એકસો છ હોય તો ઓગણત્રીસમું પદ શોધો તો જવાબ છે ચોસઠ ચોસઠ શ્રેણીનું ત્રીજું અને નવમું પદ બંને જોડે કયું છે ત્રીજું અને નવમું પદ ચાર અને માઇનસ આઠ છે એટલે ત્રીજું પદ ચાર અને નવમું પદ માઇનસ આઠ તો શ્રેણીનું કયું પદ ઝીરો થાય આનો જવાબ છે પાંચ એન બરાબર પાંચ આવશે જવાબ આન્સર એન બરાબર પાંચ તો ફરીથી મળીશું નવા વિડીયોમાં રીતો એની એ જ આવે છે એ એન એસ એન સૂત્રો બરાબર પાકા કરી દેજો આગળના વિડીયો જોઈ લેજો લાઇક કરી લેજો આ વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં ચલો ફરી મળીશું